सब्सक्राइब कीजिए पंडित जी कुछ नया चैनल को और बेल आइकन बटन को दबाइए लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। बस आदत आस्ती सुधारवानी छे। अत्रं पानी ने पण अमृत करवानो छे, कारण के शरीर में त्रण भाग पानी छे અને લોહીમાં 92% પાણી છે। તમને દરેકને દવાવાળું પાણી આપવામાં આવશે, પણ એ દવા પૂરતી છે, બીમારી પૂરતી છે, પછી કાયમ માટે પાણીને અમૃત કરી દેવાનું। કઈ રીતે? 10 મિનિટે 10 મિનિટ, 10 મિનિટથી મોડું નહીં કરવાનું। આ પદ્ધતિ સાચી છે। આપણે 2-3 કલાક પાણી પીએ, 1 ગ્લાસ એક કળછો સાથે 10 મિનિટે આવી રીતે મોઢામાં ખૂબ લાળ મિક્સ કરી પાણી ગળ્યું થઈ જાય પછી અંદર ઉતારવા દેવાનું છે। 10 મિનિટથી મોડું કરવાનું નથી। તો આ પાણી માટે આ ઉપરાંત આ મુખ્ય બેઝ તમારો ક્લિયર છે। હવે આ બેઝ ખોરાક અને પાણી આ બે અમૃત થઈ ગયું। ક્યારે જમવું, કેટલું જમવું, કઈ રીતે જેવું, કઈ રીતે પાણી લેવું, કઈ રીતે લેવું છે, ક્યાંથી શરૂઆતથી ખબર પડી। હવે આવશું રોગ મુક્તિ તરફ। તો રોગ મુક્તિ કરવું હોય તો પહેલા શું કરવું પડે? કપડાને તમારે રંગવું હોય, એટલે તમે સમજી લો, તો એને પહેલા ટાંકી છે, ટાંકીને રિપેરિંગ કરવું હોય, નવી બનાવવી હોય તો શું કરવું પડે? ઉપરનો નળ જે પાણી ભરાય છે બંધ કરવો પડે, નીચેનો નળ છે ચાલુ કરવો પડે। ધીમે ધીમે નીચે નળ ચાલુ કરો, ઉપર નળ બંધ કરો, ટાંકી આખી ખાલી થઈ જાય, ટાંકી આખી ખાલી થઈ જાય પછી થોડાક દી તડકે રાખવી પડે, પછી એને હથોડા મારી જૂનો પ્લાસ્ટર કાઢવું પડે, પછી ઈંટો દેખાય ઈંટ ઉપર ચીણી મારવી પડે, પછી એની ઉપર જાડુ પ્લાસ્ટર કરવાનું, પછી એની ઉપર આછું પ્લાસ્ટર કરવાનું, પછી એની ઉપર અસ્તર કરવાનું, પછી ચૂનો કરવાનો, પછી કલર કામ કરો તો પછી ટાંકીને 40-50 વર્ષ 100 વર્ષ કંઈ થાય નહીં। બિલકુલ એવું જ સમજવાનું છે। વર્તમાન સમયમાં આપણે દૂધ ભેંસનું ઝેર, જર્સીનું કોથળીનું દૂધ ઝેર, થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, ચા, માવો, બીડી, તમાકુ, ઇવન શાકભાજી છે, શાકભાજી એકે અમૃત નથી, રોગનું મુખ્ય કારણ અત્યારે શાકભાજી છે। બધી બાજુ ઝેર ઝેર અને ઝેર, આ ઝેર આપણે ખાઈએ છીએ એટલે ટાંકી આપણી બધાને ભરાય છે। જ્યાં સુધી ઝેરને શરીરમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી રિપેરિંગ કામ થઈ શકે નહીં। તો પહેલાં તો આપણા શરીરનું જેટલું નકામું કચરો છે એનું શુદ્ધિકરણ કરવું પડે। એ શુદ્ધિકરણ થઈ ગયા પછી પરફેક્શન રિપેરિંગ કામ થાય, અને ખાલી ઝેર નીકળે ને તો 80% કામ પૂરું થાય, કારણ કે આખું ઝેરનો ઘડો ભરેલો હોય તો તમે ઝેરના ઘડાને જેવો ખાલી કરો તો પછી હવાને કેવું ન પડે તો અંદર આવી જાય, હવા એને એમને આવી જ જાય। શરીરમાં ઝેર નીકળે ને ઈશ્વર અમૃત અંદર બનાવે જ છે, તો અમૃત ઓટોમેટિક આ સહયોગ માટે આપણે ઔષધિ રૂપી અમૃત, લાળ રૂપી અમૃત, જળ રૂપી અમૃત, આપણા આહારમાં અમૃત, વિષનો ત્યાગ કરીને અમૃતનું સેવન કરીએ તો શુદ્ધિકરણ પણ ઝડપથી થાય અને શરીરનું નવીનીકરણ ઝડપ થાય। એટલે પહેલી વસ્તુ, તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો એ કોઈ પરેજી નથી, કોઈ દવા નથી, એ કાયાકલ્પની અનુષ્ઠાન છે જેનાથી વૃત્તિમાં પરિવર્તન આવે, એને કહેવાય વ્રત, અને વ્રતનો સતત અભ્યાસ કરવામાં આવે તો એનાથી જીવનમાં પરિવર્તન થાય, એને કહેવાય અનુષ્ઠાન। તો તમે અનુષ્ઠાન કરી રહ્યા છો અને જે લોકો પહેલી વાર આવ્યા છે આજથી પ્રારંભ કરી રહ્યા છો, અને અનુષ્ઠાનને હંમેશા સફળ બનાવવું હોય તો અનુષ્ઠાનના નિયમોનું પણ પાલન કરવું જોઈએ, અને એમાં ઈષ્ટની એટલે ઈશ્વરની પરમાત્માની વિશેષ આરાધના કરવી જોઈએ। તો અનુષ્ઠાન જીવનને પણ ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જાય, શરીરને પણ વ્યાધિ મુક્ત કરે, મનને પણ વ્યાધિ મુક્ત કરે, અને આ જન્મ અને પૂર્વ જન્મના જે સંસ્કારિત થયેલા જે દૂષિત આપણા કર્મો છે એ કર્મોને સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી મૂલાધાર, સ્વાધિષ્ઠ, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્ર ચક્ર, ચંદ્રનાડી, સૂર્યનાડી, દરેક નાડી શુદ્ધ કરી અને જન્મ જન્મની બીમારીમાંથી પણ મુક્ત કરી શકે। નકર શરીરમાંથી કોઈ બીમારી કાઢવામાં આવે પણ સૂક્ષ્મ શરીરમાંથી જો બીમારી કાઢવામાં ન આવે તો ઓલા જન્મમાં ભોગવવું પડે। મારી બિલકુલ એવી ઈચ્છા નથી કે તમારા આ જન્મમાં ની ઓલા જન્મમાં કર્મ કોઈ ભોગવવા, એટલે હું આ બીમારીને ધ્યાનમાં રાખું છું, જન્મ જન્મની બીમારીને ધ્યાનમાં રાખી અને હવે તમને ચિકિત્સા બતાવું છું, કારણ કે ચિકિત્સા ખાલી શરીરની ન હોય, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર,
આ પાંચે પાંચ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. આ છ એ છ કોષની શુદ્ધિ, એ શુદ્ધિ છે. તો એના માટે આજથી તમારે આરાધના કરવાની છે. કોની? ઈષ્ટની, ઈશ્વર. તો ઈશ્વર ક્યાં છે? આપણા આત્મા સ્વરૂપે છે. એને પહોંચવા માટે શું રસ્તો? તો જે ભગવાન આપણા આત્માની સૌથી નજીક હોય, એવા હો હો ફૂટના દસ કુવાની ખોદવા, દસ ફૂટનો હો હો ફૂટના, એટલે દસ ફૂટના હો ખોવાની ખોદવાનો. એક એમ પાણી નો આવે ને પૈસો દે, હો ફૂટ નો એક જ ખોવો ખોદવાનો. માનવાનું બધાને આરાધના એક જ કરવાનું. તમે જેની આરાધના કરી બધું જાય ઈશ્વર પાસે છે. નદીને પગે તો ઈશ્વર પાસે, ઈશ્વર બધે જ છે. ઈશ્વરને જોઈ ન શકારો, શ્રદ્ધાથી અનુભૂતિ કરી શકાય છે. તો તમે માતા પિતાને માનતા હોય, ગુરુને માનતા હોય, ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, કુળદેવને, જે તમારું શ્રદ્ધા સ્થાન, આજથી સવાર અને સાંજ મિનિમમ 108 મંત્ર જો અથવા તો 15 મિનિટ મિનિમમ એની આરાધના. શ્વાસો કે માલા પે સુમરુ મે પ્રિયકાના, શ્વાસો શ્વાસ એટલે પ્રાણાયામ સહિત કરવાની છે. કારણ કે જમવાનું આપો તો મહિનો ચાલે, પાણીનો આપો તો 15 દી ચાલે, અને પ્રાણનો આપો તો 5 મિનિટ ચાલે નહીં. એટલે શ્વાસોશ્વાસ છે તમારે ઈષ્ટની આરાધના કરવાની છે. અને આ જરૂરી છે. આપણે 15 મિનિટ જો ભગવાનની આરાધના કરીએ, પ્રાણાયામ કરીએ, પ્રાર્થના કરીએ, તો બાકીના 23 કલાક આપણા વધે. અને મનુષ્યના જીવનની બધાની એક જ માટે બધા દોડાદોડી કરે છે, સુખ માટે. અને સુખ પ્રાપ્તિ એટલા માટે નથી થતી કે સુખ પ્રાપ્તિનો સાચો રસ્તો આપણે ખબર નથી. સુખ પ્રાપ્તિનો સાચો રસ્તો એક જ છે, દુઃખ નિવારણ, દુઃખની મુક્તિ. દુઃખ નિવારણ અને મુક્તિ, દુઃખ દૂર કરવું નહીં. મુક્તિ એટલે કાયમી મુક્તિ ક્યાંથી સંભવ છે? સુવિધાથી સંભવ નથી. પ્રાણ શક્તિની વધે એટલે આધિદૈવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક દરેક પ્રકારના શરીર, મન અને આત્માના દરેક દુઃખનું નિવારણ થાય. પ્રાણ શક્તિ વધારવા માટેના ઉપાય કરીએ તો જ દુઃખ નિવારણ થાય. તેનો પહેલો ઉપાય છે પ્રાર્થના, લક્ષ્ય. બીજો ઉપાય છે પ્રાણાયામ. તમને બેને સમજાવ્યા પ્રાણાયામ કાંઈ ન આવડે, શ્વાસ અંદર શ્વાસ બહાર, પેટ વધારે હોય કપાલ ભાતી, અનુલોમ વિલોમ 15 મિનિટ, અનુલોમ વિલોમ 15 મિનિટ, કપાલ ભાતી 15 મિનિટ, ઓમ અથવા 10-10 મિનિટ, પણ 15 મિનિટ તો સારું. આ પ્રાણાયામ, બીજું પ્રાર્થના, ત્રીજું પ્રાયશ્ચિત. હે ઈશ્વર, હે પરમાત્મા, પ્રાણાયામ પ્રાર્થના કર્યા પછી આ જન્મમાં અથવા પૂર્વ જન્મમાં મારાથી જાણે અથવા તો અજાણે, મારા શરીરથી, મારા મનથી, મારી વાણીથી કોઈ પણ વ્યક્તિને દુઃખ જુઓ કોઈનું, તો હું હૃદયથી ક્ષમા માંગુ છું. મારાથી એવા કોઈ કર્મો થયા હોય તો હૃદયથી ક્ષમા. હવે મારું જીવન હું વધારેમાં વધારે લોકોને ભલું થાય, કલ્યાણ થાય એમાં આગળ પ્રયત્ન કરીશ. તો આને કહેવાય પ્રાયશ્ચિત. ચોથી વસ્તુ પુરુષાર્થ. પુરુષાર્થ બે રીતે હોય, એક વ્યક્તિ માટે અને એક સમષ્ટિ માટે. વ્યક્તિ માટેનો જે પુરુષાર્થ એટલે કે આસ્તી, મારી જે કઈ બીમારી છે એના માટે મારે ગાયનો ઘી લાવવું પડે, મારે આંકડાના પાંદડા લાવવા પડે, મારે શેક કરવું પડે, મારે કસરત કરવી પડે. કારણ કે મનુષ્ય જીવનમાં રોગ હોય એ કલંક છે, એ પાપની નિશાની છે. આ જન્મ અથવા ઉ જન્મના કર્મો એ આપણે નડી રહ્યા છે. તો પહેલા તો મનુષ્ય તરીકે છે, આયુર્વેદમાં આવ્યા એટલે રોગ મુક્તિ. પહેલા તો પહેલા તમારી સૌથી પહેલી જવાબદારી છે રોગ મુક્તિ. સર્વમ ધર્મમ પરિત્યજતમ તજેત શરીરમ અનુપાલ્ય. બધા ધર્મનો ત્યાગ કરી દેવો પણ પહેલું શરીરનું પાલન પોષણ કરવું. કોરોનામાં આપણે બધાએ જોયું, બધા જ મંદિર ને ધર્મ સ્થાન બંધ હતા. હું લેવા આપણે ખબર નહોતી કોરોના એટલો સિમ્પલ છે, આયુર્વેદ થી ઉકાળા થી એટલો બધો પોટેન્શિયલ આવે, નવો રોગ માનતા હતા. પણ લોકોએ આયુર્વેદ નું અનુસરણ કર્યું એટલે ભારતમાં જે વેક્સિન આવ્યા પહેલા લોકો કોરોના વીયું. અને જે અમેરિકા અને યુરોપમાં લોકડાઉન છે, મહારાષ્ટ્રમાં પ્રોત્સાહન આયુર્વેદ ન મળતો, હાલત જોવો તો હું છે. ગુજરાત સરકારે પહેલી વાર એવું કર્યું કે દરેક સિવિલ હોસ્પિટલમાં બધા ઉકાળા આપ્યા, ધન્વંતરી રથ દ્વારા લાખો લોકોને ઉકાળાનું વિતરણ કરાવડે. અને ગુજરાતના સેવાભાવી સંસ્થાએ કામ કર્યું. જે જાણીશું તો ધર્મસ્થાન જ હવે મંદિર ચાલુ થાય જાય છે બધા, બધું જ બન હતું. તો સર્વમ ધર્મમ પરિત્યજતમ શરીરમ અનુપાલ્ય. ધર્મને પણ ત્યાગ કરવાનો કીધો પણ શરીરનું પાલન પોષણ કરવું. તો તમારા માટે તમે આવ્યા છો, તમારી મેઇન પ્રાયોરિટી એ છે કે તમે જે કાંઈ બીમારી છે એમાંથી મુક્તિ કરવી. તો પહેલો પુરુષાર્થ પોતાના માટે કરવાનો, વ્યક્તિ માટે. અને બીજો પુરુષાર્થ જ્યારે સમષ્ટિ માટે કરવામાં આવે એને કહેવાય પરમાર્થ. તો આજથી સંકલ્પ લેવાનો, મારી આસપાસ, મારી નજીક, માહિતી હું જે શેઠીને જાઉં, મારા પરિવારમાં, મારા દેશમાં, અને આપણું હૃદય તો એટલો વિશાળ રાખવાનું. અયમ નિજમ પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબકમ. આખી દુનિયાના દરેક વ્યક્તિને હું રોગ અને ભયમાંથી મુક્ત બનાવી શકું. કેપેસિટી આપણામાં છે, આપણે બિલ્ડઅપ કરવાની છે. તો
પરમાર્થની વૃત્તિ કેળવવાની. આજથી વિચારવાનું ચાલુ કરો કે બીજા માટે શું કરી શકું, પોતાના પરિવારને જવાબદારી ને પરિવાર કહું, ઘર બાળી દીરથ ને કઈ ન કરી શકું તો પ્રાર્થના તો કરી શકું ને કરી તો જોવો. એકવાર ઈશ્વર બધાનું ભલું કરજે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિત દુઃખ. આ પાંચ પાવ મેં તમને બતાવ્યા. પહેલું પ્રાણાયામ, પ્રાર્થના, પ્રાયચિત, પુરુષાર્થ અને પરમાર્થ. ત્રીજી વસ્તુ ભોજનના ત્રણ નિયમ અને પાણીના નિયમ સમજાવ્યો. હવે રોગ વિશે સમજાવું. દરેક વ્યક્તિને 15 આવશે ત્યારે જૂના દર્દી છે એને એની સિસ્ટમ આ રીતની હશે કે સાહેબ અહીંયા આટલા દિવસ પહેલા હું પહેલી વાર આવી હતી, એ મારી પાસે હશે, તમારે કહેવાની જરૂર નથી. આવ્યા ત્યારે મને એટલી એટલી તકલીફ હતી, હવે એટલી એટલી રાહત થઈ, હજી એટલી એટલી તકલીફ છે, આમાં 25% રાહત છે, આમાં 50% રાહત છે, આમાં જરાય રાહત છે, આ તકલીફ બધી છે, આ ઘટી. આવું ક્લિયર કટ બેઠા બેઠા યાદ કરના જૂના દર્દી. નવા દર્દી જેટલા છે હું રિપોર્ટ જોતો નથી. બીજી વાર તમે લાવજો જરૂર, અને આવશ્યકતા હશે તો હું જોશ. પહેલી વાર કોઈને રહેતો નથી, રિપોર્ટ તમારા અંદર આજે મૂકી દીજો. લાવ્યો હોય તો દવાઓ કોઈ ચાલુ હોય તો દવાઓ મને બતાવજો, એનો કોઈ વાંધો નથી. દવાઓ ચાલુ હોય તો મને કહેજો મારી દવા ચાલુ છે. ઓકે, તો તમને કેટલા વર્ષથી તકલીફ હતી અને શું શું તકલીફ હતી, તમારે તમારા કેસમાં રોગના લક્ષણો અને પ્રગતિને ખાનું આવશે, એમાં બધું જ તમારે લખી નાખેલું, વાંચી લેશે, એટલે તમારે બોલવું નહીં પડે કાંઈ. અને એના આધારે તમે વગર બોલે દવા આપી દેશો તોય ફેર પડી જશે, છતાં તમારે કાંઈ કેવું હોય તો મને કહી શકશો કે આ તકલીફ એટલા વર્ષથી, આ તકલીફ એટલા વર્ષથી, આ તકલીફ એટલા વર્ષથી. અને તમારે બોલવું હોય તો બોલો, મને એટલી એટલી વિશેષ કહી શકો, બાકી લખ્યું છે એટલે હું વાંચીને કહી દઈશ, બસ બોલો. તો એના આધારે તમને દવા આપવામાં આવશે. તો દરેક વ્યક્તિને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે શુદ્ધિકરણ માટે પહેલા પંચકર્મ કરવું જોઈએ. આખું સિસ્ટમેટિક સ્નેહન અને સ્વેદન આખું મોટું પંચકર્મ છે. પણ મોટું પંચકર્મ શક્ય ન હોય તો લઘુ પંચકર્મ, એક દિવસ માલિશ શેક કર્યા પછી ઉલટી વાટે, જેને કફ હોય એને વજન વધારે હોય, અને જરૂર લાગે તો ઝાડા વાટે બહાર કાઢવું છે દવા પાય, બીજું બસથી ઝાડા વાટે દવા ચડાવીને, ચોથું લોહી દ્વારા શુદ્ધિ, પાંચમું મગજની તકલીફ હોય તો નસકોરો દ્વારા, તો વમન, વિરેચન, બસ્તી, રક્તમોક્ષણ, નશ્ય, ઘૂંટણની તકલીફ હોય તો જાનુ બસ્તી, ઝાડા વાટે દવા ઉપરાંત જાનુ બસ્તી, કટી બસ્તી, આ બધી બસ્તી ચિકિત્સા, અગ્નિકર્મ, જેવી પરિસ્થિતિ પ્રમાણે પંચકર્મ કરી પછી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રિઝલ્ટ ડબલ આવે, સારું આવે. તો આપણી પાસે એ સુવિધા નથી તો શરીરનું શુદ્ધિકરણ માટે તળાજાની હોસ્પિટલની અંદર પંચકર્મ થાય છે. તો આપણી દવાની સાથે તમે ત્યાં દુખાવાળા જેટલા દર્દી છે તો બુધવારે ત્યાં બપોર પછી ત્યાં અગ્નિકર્મ થાય છે, અને દુખાવો જેને જેને દુખાવો છે તો ત્યાં ભેવડી જવાની જરૂર નથી, તાપીભાઈ અથવા ત્યાં જીવન, ભેવડી તો બંધ થઈ ગયું એટલે ત્યાં તમે સરસ મજાનું 2 મિનિટ બળતરા થશે, ફોડલો તો પડશે જ, અને દુખાવામાં ઇન્સ્ટન્ટ રાહત થશે. આ ઉપરાંત બસ્તી ચિકિત્સા, ઝાડા વાટે દવા ચડાવવાની એ તમે કરી શકો. આ ઉપરાંત તમે આ દુખાવો હોય ઘૂંટણનો સોજો ઓછો થઈ જાય પછી, સોજો ઓછો થઈ જાય પછી અહીંયા જાનું બસ્તી તેલનું પૂરણ કરી શકો, કમરવાળા કટી બસ્તી કરી શકે, ખંભાવાળા આ બસ્તી કરી શકે, માલિશ અને શેક, અભ્યંગ અને સ્વેદન, આ બધી ટ્રીટમેન્ટ થાય તો રિઝલ્ટ સ્પીડમાં આવે, પરફેક્ટ આવે, લોંગ ટર્મ થાય. તો તમે આ આપણી દવાની સાથે સાથે લાભ લઈ શકો છો. તળાજાની ગવર્મેન્ટ હોસ્પિટલમાં થાય છે અને ભાવનગરની ગવર્મેન્ટ હોસ્પિટલમાં થાય છે, બે જગ્યાએ થાય છે. અને ઘણા બધા લોકો પ્રાઇવેટ રીતે પણ કરતા હોય, તમે જ્યાં દૂર રહેતા ઘણી વાર ન હોય તો તમારા નજીકના સારા કોઈ પણ ડોક્ટર તમારે ગોતી અને એમની પાસે ટ્રીટમેન્ટ તમારે સાથે ચાલુ કરવાની. હા, તમે અંદર આવો તો તમે મને પૂછો તો હું કહીશ કે ભાઈ તમારે નજીક કયું છે, તો હું તમને અહીંથી હશે તો જાણ કરી દઈશ, કોઈ નજીક ભાઈ તમારા જિલ્લામાં ક્યાં મને ખબર હોય તો મને પૂછી શકો તો કહી શકીશ. અને ક્યાં કર્મની જરૂરિયાત છે એ તમને કહ્યું, આ તમે કરો તો તમને સાથે સાથે આપણી દવાની સારું એ તમારી ઉપર છોડું છું, પરંતુ આપણે અહીંથી જેટલું શક્ય થાય એટલું એમાંથી બેસ્ટ પ્રયત્ન કરીએ. અત્યારે સુધી એ રીતે કરતા આવ્યા છે પણ આ થાય તો વિશેષ સારું રહે, સુવિધા આપીશ. અને હવે તો 20 દરેક સિવિલમાં પંચકર્મ સેન્ટર ચાલતું છે, બજેટ આવી ગયું છે, ટૂંક સમયમાં ચાલુ થશે, તો દરેક લોકો જિલ્લા લેવલે ત્યાં જઈ શકીને કરી શકશે. આપેલ તો પંચકર્મ. બીજું છે શરીરની શુદ્ધિકરણ. તો શુદ્ધિકરણની પ્રોસેસમાં લોહીના માધ્યમથી શ્રેષ્ઠ શુદ્ધિકરણ થઈ શકે, અને લોહી છે એ પાણીનું બનેલું છે, લોહીમાં 92% પાણી છે અને પાણીનો એક ને માત્ર એક જ માર્ગ છે, એ છે જીભ.
તો અહીંયા જે આપણે પાણી લઈએ તો આપણે પાણી અમૃત કરીએ તો 50% બીમારી એમને મરી જાય. ખાલી દવા વાળું પાણી તમે સાદું પાણી ગળે 10-10 મિનિટે પીશો તો બીમારી ઓછી થઈ જશે. એમાં તમારી પ્રકૃતિ, તમારી તાસીર, વાત, પિત્ત, કફ, પ્રાણવાયુ, અપાનવાયુ, સમાનવાયુ, વ્યાનવાયુ, ઉદાનવાયુ, પાચક પિત્ત, બોધક પિત્ત, રંજક પિત્ત, સમતર્પણ, અપતર્પણ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધું એક વૈદ્યનો વિષય છે. આયુર્વેદ એક સાયન્સ છે. અહીં સાયન્સ પ્રમાણે હું ટ્રીટમેન્ટ કરું. ઘણા બધા લોકો આવતા એમ કે દવા વાળું પાણી છે, દેશી છે, લ્યો ને ગાય માં ટળી જાય એમ, કોઈ ટ્રાય કરતા નહીં, કોઈને ચિંતા પણ નહીં. હા, ઘણો રોજ લઈ શકાય, આમળા રોજ લઈ શકાય, અડે લઈ શકાય, કર્યા તો રોજ નો લેવાય, ને પણ ગોળી રોજ નો લેવાય. એટલે આપણે એક માન્યતા છે કે આયુર્વેદમાં બધું લેવાય, સિમ્પલ દાણ આપો. ધારો કે સરગવા કેન્સરમાં કામ કરે, સાંભળજો, પણ સરગવા તાસીરે ગરમ છે, કફની ગાંઠ હોય સરગવા આપ્યો હોય તો બહુ સરસ કામ કરે, પણ ગરમીનું કેન્સર હોય સરગવા આપો તો મરી જાય. નો તો જો સરગવા એમ નામ ન અપાય તો દવા એમ નામ પીવાય? પોપયું છે, જુવારા છે, કેન્સરમાં સરસ કામ કરે. પિત્તનું કેન્સર હોય, ગરમીનું કેન્સર હોય, જુવારા આપો તો સરસ. કફનું કેન્સર હોય, જુવાનો રસ કરો, એક 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 કપ ભરીને 3 ટાઈમ આપો તો ફેફસામાં કપ જામ થઈ જાય, મારા મરી જાય, કેટલાય મરી ગયા. આ તો પછી ખબર ન પડે ક્યાંથી મર્યા, એટલે કેન્સરથી મર્યા નામ આવે. કેટલાય લોકો દવાથી મરી ગયા કોરોનામાં, નામ કોરોના આવ્યું જ નહીં, કોરોના કોઈ મર્યા જ નથી, દવાથી જ મર્યા છે, એટલે મર્યા છે, નામ બિચારાનું કોરોના આવ્યું. તો આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ નથી, એવું બિલકુલ નથી. ઘણા બધા એમના ફાંકી લેતા, હંસળની ફાંકી, મીંડિયાવાળની ફાંકી, આંતરડા ટળી જ જાય. એકવાર ગેસ થયો તાત્કાલિક તમે હિંગવા સંચળની ધાણા જરૂર લો તો બરોબર છે, પણ રોજ કઈ સંચળ વાળી ફાંકી ખાવ? બીપી આવે, બીપી આવે, બીપી આવે ત્યારે થેલસ કેટલા સંચળની ફાંકી ખાવાથી? મીંડી આવડની ફાંકી લે, દેશી ફાંકી છે, રોજ લો, પેટ સાફ આવે, ટળી જાય. અને ઘણા બધા દેશી દવા નામે દુખાવાની ટીકડી એમાં સ્ટીરોઇડ ફેરવી ખાતા હોય, દુખાવા વાળા કેટલાય, નામ નેઠા વગર કોઈનું નામ નથી, દેશી ફાંકી આપે પણ એમાં સ્ટીરોઇડ ફેરવી લેવાય, અડધી કલાકમાં ફેર પડે, ટળી જાય. ના, આયુર્વેદ નથી. અમુક વસ્તુ છે કે નિત્ય લઈ શકાય, હું તમને બતાવીશ કે શું લેવાય. તમે તમારી રીતે પ્રયોગ કરવાનો નથી, એક યાદ રાખજો. કોઈને પણ દવા આપવાની નથી, અને આપશો તમે પાપના ભાગીદાર થશો. એક તો નુકસાન એનું થશે, દવા બગડશે, રિઝલ્ટ નહીં આવે, અને ચાય પીતો છે, માવો ખાતો છે તો ચાંદ માવો મોર મોર ફરશે. તમને જેના માટે અધિકૃત નથી થાય કામ કરવાનું હતું નથી, નુકસાન બહુ મોટો છે. તમે તમારા પુત્ર રાખો, બીજું દવા દાનમાં આપેલી છે, ઘરે હુતા હુતા એને પીવા માટે નથી આપેલી, તમારી બીમારી નહીં મટે, અને કદાચ રાહત થશે તો આવતા જન્મમાં સંચિત કર્મ ભોગવા દો. કારણ કે જે નિમિત્તમાં આવ્યું એ નિમિત્તનું કોઈ દાડો ન ખોવાય. ગૌશાળામાં દાન આપેલો છે, ગૌશાળાનું કોઈ દી ન ખોવાય. એ ગાયને ગાયના હાડકા દેખાતા હોય અને ત્યાં બધા ગૌશાળામાં 3 ટાઈમ જમતા હોય, જલસા ઠોકતા હોય, એ બધા જ ભોગવે અમે જોયેલા. તો આ એક યાદ રાખવાનું છે આ સિસ્ટમ. તો તમારા માટે દરેકને દવા વાળું પ્રકૃતિ પ્રમાણે. અને હવે તો એટલા બધા દર્દી જોયા પછી દર્દી ખાલી આમ ઉભા રહેતો ખબર પડી જાય. એ રોજનો વિષય છે, ડોક્ટરનો વિષય છે, બોલવું એમનો પડે. તો એ પાણી આપવામાં આવશે, પાણીની પદ્ધતિ અહીંયા લખી છે, તમે કંઈક ફોટો પાડી લેજો, છતાં હું તમને ખાલી સમજાવી દઉં છું. કારણ કે જૂના દર્દીને તો બધાને ખબર છે, પણ નવા દર્દીને ખ્યાલ આવે એટલા માટે સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એટલું, એમાં ચણા જેટલો પાવડર નાખવાનો, 2 ઉઠાળ આવવા દેવાના, સ્ટીલની બોટલમાં પાણી ભરી નાખવાનું, ગરમીનો કોઠો હોય તો પાણી ઠરવા દેવાનું, ગરમીનો કોઠો હોય સહેજ હતપ રાખવાનું, ઉનાળો છે એટલે બહુ ગરમ રાખવાનું નહીં, અને 10 મિનિટે બોટલ ખોલવાની, 2-3 ઘૂંટડા પાણી બહાર કાઢવાનું, મોઢા મૂકવાનું, ખૂબ લાળ મિક્સ કરવાની, ખૂબ લાળ મિક્સ કરવાની. અહીંયા બહુ નથી કરતો, તમે ઘરે જ હજી વ્યવસ્થિત કરજો. ગળે થઈ જાય પછી ઉતારવાનું, 10 મિનિટથી મોડું કરવાનું નથી. મારા શબ્દ સાંભળજો, 10 મિનિટથી મોડું કરવાનું નથી. બપોરે પાછું બીજું બનાવવાનું, બપોરથી હાંજો આખો દિવસ માટે 24 કલાક આની સિવાય બીજું પાણી પીવાનું નથી. સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એટલું, ચણા જેટલો પાવડર, ભૂકો હોય તેને પાવડર કરવાનો, ગરમ કરીને ફેરવાનું. જેને દુખાવાની તકલીફ છે, ગરમીનો કોઠો નથી, આજે ઘણા બધા હશે તો એમાં ચપટી ચપટી ઊંટ નાખવાની, દવાવાળા પાણી જાતે ચપટી. શું આ પહેલી દવા? બીજી દવા તમને 2 એવી ઔષધિ બતાવું કે જે અમૃત સમાન છે, શરીરનું ઝેર બહાર કાઢનાર છે, શરીરને નવું બનાવનાર છે, અને બહુ સરળતાથી ઉપલબ્ધ છે, શ્રેષ્ઠ ઔષધિ. પહેલું આંબળા અને બીજું હરડે. અહીંયા દરેક વ્યક્તિને લેવાનું થશે,
કદાચ કોકને એવું બને કે ઘણાને આંબળા કોઈને લીંબુની ખટાશ નડે, સંતરાની ખટાશ નડે, પણ આંબળાની ખટાશ નડે. પણ કોકને એવું બને તો આંબળા નહીં લેવાના, બાકી ટેસ્ટ કરી જોઈ લેવાનું. આંબળાનો પાવડર એક ચમચી સવારે, એક ચમચી બપોરે અને એક ચમચી સાંજે. જમવા સાથે કોઈ લેવા નથી, જમવાનું હોય તો જેમાં પહેલા, ન જમવાનું હોય તો ત્રણ ટકા. અત્યારે આંબળાની સીઝન છે, ઘરે લાવીને કટકા કરીને હૂકવી નાખો તો આખું વરસ જોશે, આખું વરસ નો કરી નાખજો. ન હોય તો તમારે 30 રૂપિયાનો 100 ગ્રામ મળે અને 120-30 રૂપિયાનો કિલો મળે. જેવા 4-5 જણા ભેગા થાય ને, કિલોનો ભાવ પૂછીને અડધા ભાવમાં 500 લઈ લે. એક નંબર બે, હિમેજ. હિમેજ એરંડિયામાં, દેશી એરંડિયામાં અથવા દેશી ગાયના ઘીમાં, ગરમીનો કોઠો હોય તો ગાયના ઘીમાં, ઘરે ગાયનો ઘી હોય તો એરંડિયામાં જરૂર નથી. અથવા દેશી એરંડિયું, રિફાઈન્ડ એરંડિયું ચાલશે નહીં, ડોળો જ એરંડિયું ધાણી. એ એરંડિયા તેલમાં હિમેજને લોખંડની તળીમાં તળવાની, અતિશય ગરમ કરશો તો બળી જશે, કાચી રહેશે તો કામ નહીં. હિમેજ તળી લેવાની, એનો પાવડર કરવાનો, સવારે વહેલા 4:30 વાગે જાગીને અથવા અલારામ મૂકી અને રાતે સૂતી વખતે એક ચમચી ગરમ પાણીમાં લેવાનું. કોઈનો કોઠો વધારે કબજિયાત વાળો હોય તો એરંડિયું હારો નહીં લેવાનો, પણ બે બે વાર પેટ સાફ આવું જોઈએ. ઘણી વાર એવું બને કે આંતરડા મળ ન હોય, પેટ હવે ફૂલ લાગતો હોય, પણ જાડો રોજ સાફ ન હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. કારણ કે આંતરડા મળ હોય પણ પેટ તો હવે ફૂલ લાગવું જોઈએ. નવા દર્દી છે, શરૂઆતમાં 3 વાર પેટ સાફ આવવું જોઈએ. તો આ 3 દવા તમારી કોમન થી અંદર પછી બતાવવામાં આવશે. ને હિમેજ હવારે નૈણા કોઠે રાતે સુતી વખતે એરડિયા અથવા ઘીમાં તળીને, અને આંબળા એક એક ચમચી સવાર બપોર સાંજ. ત્રીજું, દવાવાળું પાણી દરેકની પ્રકૃતિ ને તાસીર પ્રમાણે અલગ અલગ હશે. ત્રીજી વસ્તુ, આ દવાવાળું પાણી, આ દવા તમે લેશો એટલે પ્રક્રિયા શું થશે? બે રીતે કેટેગરી થશે. એક લોકો એવા હશે કે જેનું વજન શરીર મારી જેવું હશે, એટલે કે જેના શરીરમાં નકામી ચરબી નથી. અને બીજા લોકો એવા છે કે જેના શરીરમાં નકામી ચરબી છે. તો જેના શરીરમાં નકામી ચરબી નથી એ લોકોએ જમવામાં મગનું પાણી, બાફેલા મગ, પછી મગભાત, દાળ ભાત, ખીચડી, પછી અઠવાડિયા પછી ધીમે ધીમે એને ગાયના ઘીમાં વગાડીને જમવાનું ચાલુ કરાવશો. એને ભૂખ્યું રહેવા નથી, કારણ કે ભૂખ્યા રહે પછી ઉપર વિયા જાય, કાંઈ હોય નહીં એમ થાય. અને લાગશે તેવા લોકોને તરત જ દવાવાળું પાણી પીશે એટલે તરત જ ભૂખ લાગશે. તો પેલા મગનું પાણી, પછી બાફેલા મગ, પછી મગભાત, પછી દાળ ભાત, પછી ઘીમાં વગાડેલા મગભાત, પછી ઘીમાં વગાડેલું શાક, આવું ચાલુ કરવું. પણ જે લોકોને છાતી બહાર પેટ છે એવા લોકોએ ભોજનનો એક મંત્ર યાદ રાખવાનો છે. એ મંત્ર હું બોલું છું, તમારે આખો દેહનો જાપ કરવાનો, કે અત્યાર સુધીમાં જમી જમીને, ખાઈ ખાઈને જે સ્ટોક જમા કર્યો છે એ ખાલી કરવાનો છે. સ્ટોક જમા કર્યો છે ખાલી, જેવું જમવાનું યાદ આવે એટલે જોવાનું પેટ બહાર છે, સ્ટોક ખાલી કરવા માટે. તો તમને પ્રશ્ન આવશે કે સાહેબ, સ્ટોક ખાલી કરો એટલે કઈ ખાવાનું જ નહીં, કઈ જરૂર જ નથી પડ્યું જ છે? મેં કીધું ને, 10-10 મિનિટે દવાવાળું પાણી પીધું, આંબળા હરડે અહીંથી જે બતાવ્યું બધું પરફેક્ટ પાલન કર્યું, ઓડું ન કર્યું. જ્યાં સુધી તમારી છાતી બહાર પેટ છે, તેલ, ઘી, દહીં, દૂધ તો સાઈડમાં રહી ગયું, મગઈ ખાવાની જરૂર નથી. તો નહીં ખાવ તો નબળાઈ નહીં આવે, તરત પ્રશ્ન આવશે મનમાં. નબળાઈ નહીં આવે, સૂર્ય પૂર્વમાં ઉગે ને એ પશ્ચિમમાં ઉગે તો નબળાઈ આવે, બાકી ન આવે. મેં કદાચ નવા જોડીને મનમાં શંકા હોય ત્યારે પ્રૂફ કરીને પૂછી જ લઉં, હું જાણી જ લઉં. ત્યારે 10-10 મિનિટે દવાવાળું પાણી પીધું હોય, અને બની શકે તમે દવાવાળું પાણી પીધા એટલે મગનું પાણી ન પીધું હોય, મગનું ખાતા હોય, તેલ, ઘી, રોટલો, રોટલી, દહીં તો લેતા જ નથી, પણ તમારા ઘરવાળા અથવા તો ઘરવાળી, ઘરમાં પત્ની અથવા તો પતિદેવ, એને ચિંતા થઈ હોય, અથવા તમારે મમ્મી પપ્પાને ચિંતા થઈ ગઈ, અનાજની કોથળી હંકોળાઈ જાય છે અને થોડુંક ભાઈ ખાઈ લે અને આમ હાલે નહીં, એવું બધું હળી કરતા છે તમારે, એટલે મગજમાં થોડીક નબળાઈ માનસિક લાગી હોય એવું બને. પણ નબળાઈ એટલે આવી ચક્કર આવવા મીડ્યા, કારણ કે અઠવાડિયું 10 દિન ન ખાવ એટલે ચક્કર આવ્યા છે, અને આમાંથી ઘણા બધાને જમવાનું છે જ નહીં. ચાલો નબળાઈ આવ્યો, ચક્કર આવ્યો, જૂના દર્દી એવા કેટલા છે? એક વાર એટલા માટે આવી હતી, તે દિવસે પાણીનું મોડું કર્યું હતું. મારો શબ્દ સાંભળો, કે 10-10 મિનિટે દવાવાળું પાણી પીધું હોય અને ગળ્યું કરી લીધું હોય, નબળાઈ તો આવ્યું હોય તો તમે પાણી પીધું નહોતું. કેદી આવી હતી? 15 દિવસ પહેલા આવી હતી ને, પછી નથી આવી ને. તો 15 દિવસ પહેલા શું કર્યું હતું? પાણી નહોતું પીધું ને, નોંધ નોંધ પીવાડો ને, અને ખાધું કઈ નહીં એટલે ટળી ગયા છે હેઠ. આ દવા વાળું પાણી 10-10 મિનિટે ન પીવો તો નબળાઈ આવે, તમને આ ભૂલ થઈ ગઈ ને? પણ પાણી નહોતું ઓછું પીધું તું ને? હા, એમ એમ જ એમ, બાકી તો આવે. તો સૂર્ય પૂર્વમાં ઉગે
એ પશ્ચિમમાં ઉગે તો નબળા આવે. હજી એક બીજો પ્રશ્ન પૂછો, અમુક દર્દી ભલે મહિનો બે મહિનો દોઢ મહિનો થયો હોય, અમુક ને એક મહિનો, પણ શરૂઆતમાં અઠવાડિયે ઘણા આમાંથી મગ નહીં ખાતા હોય, મગે નહીં ખાતા હોય, એવા કોઈ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સાયા વાળા નહીં. તો એ પહેલેથી સેફ્ટી ગોતી સાયન્સ જેવું છે, મગે ખાવા સાયન્સ. તો 15 જણા એવા છે કે જેને અઠવાડિયું મગે નથી ખાધા, તેલ નહીં, ઘી નહીં, નહીં મગે નહીં. તો તમે સમાજમાં વાત તો કરજો, સમાજમાં સ્થિતિ. હવે ધારો કે બહેનો છે એના પતિદેવ દ્વારા ને ભાઈઓ છે એના ધર્મપત્નીને મામા માસીને હગમ ફોન કરાવવાનો કે તમારા ભાઈએ, તમારા ભાઈએ અથવા તો તમારા બેને અઠવાડિયાથી પાણી ઉપર છે ખાલી. એટલે સામે વાળા કે લે જીવે કે મરી ગયા. બેઠા બેઠા ગલકા જેવા થઈ ગયા, ટમેટા જેવા થઈને દાંત કાઢે. જેનું વજન વધારે છે એ લોકોને લોહીના ટકા ટેસ્ટ કરાવી લેવાનું. તમારા 12 નીચે ટકા હશે, એક મહિનો કાંઈ ન લેતા, મગી ન લેતા, પછી લોહીના ટકા ટેસ્ટ કરજો, નોર્મલ આવી જશે. એક જ મહિનો એ લોહી આવ્યું ક્યાંથી? ચરબીમાંથી શક્તિમાં રૂપાંતર થયું. એટલે સમાજ ને આયુર્વેદ શું છે એ છેલ્લા 200-300 વર્ષમાં ભૂલી ગયો હતો, એટલે સમાજને આ ચમત્કાર લાગ્યા. બાકી આયુર્વેદની અહીંયા જે આપણે કરીએ છીએ એની 1% કેપેસિટીનો ઉપયોગ થતો, એટલે આ તમારું અનુષ્ઠાન છે. તો ચરબીમાંથી શક્તિમાં રૂપાંતર થાય એટલે નબળાઈ આવશે નહીં. તો હવે બીજો પ્રશ્ન આવશે, આ દવા સમજાઈ ગઈ, તો જમવાનું શું લેવા? તો જે લોકોનું છાતી બહાર પેટ છે, જ્યાં સુધી છાતીની અંદર પેટ ન જાય, આ જ દવા આ જ પરેજી હોવા છતાં વજન ઘટતું બંધ થઈ જાય. કારણ કે આપણી દવા બધી ચરબીને ઓગાળે નહીં. ચરબી બે પ્રકારની હોય, ઉપયોગી કોલેસ્ટ્રોલ અને બીજું નકામું કોલેસ્ટ્રોલ. ત્યારે શક્તિમાં રૂપાંતર થઈ જાય. અને ત્રીજું કે પગ લાંબા કરીને આમ બેસો એટલે માથું અડી જાય. પગ લાંબા કરીને આમ બેસવાનું, શ્વાસ અંદર લેવાનો, શ્વાસ બહાર કાઢવાનો, બંને અંગૂઠા દઈને માથું અડાડ દેવાનું. કેટલા લોકો નડે? હા, આ જેટલા લોકો અડે એટલું પરફેક્ટ. જેટલા લોકો નથી અડતો એને બધા નડે. તમારે પેલો નહોતો અડતો ને? કેટલું વજન ઘટ્યું? 70 કિલોમીટર. તો માથું પગે અડી જવું જોઈએ. આ 3 રિપોર્ટ આવી જાય તો હવે તમારે મને અંદર નહીં પૂછવું પડે કોઈ કે સાહેબ જમવાનું હું અંદર કોઈ પૂછવાનું જ નહીં. જમવાનું જરૂરત નહીં પડે, ખોટો મારો તમારો ટાઈમ બગડે છે. અને હશે તો હામે જ કહી દઈશ તમારા જમવાનું. તમારે નહીં પૂછવું પડે સાહેબ હું જમવાનું. તો યાદ રાખજો, જે લોકોનું છાતી બહાર પેટ છે એ લોકોએ છાતીની અંદર પેટ જાય, વજન ઘટતું બંધ થાય. અને ત્રીજું કે માથું અહીં અડી જાય પછી અનાજ ચાલુ કરવાનું, ત્યાં સુધી નહીં. તો ત્યાં સુધી શું લેવાનું? ત્યાં સુધી 10-10 મિનિટે પાણી પીવાનું, કાંઈ લેવાનું નહીં. કારણ કે સ્ટોક જમા કરેલો પીડ્યો છે, નબળાઈ નહીં આવે. કામ કામ ડબલ કરવાનું, ખેતી કામે કરવા છૂટી. કોઈને આવી નથી, તમને પણ આવશે નહીં. તો શું બીજું લઈ શકાય? કદાચ ભૂખ લાગી હોય તો લાગશે જ નહીં. આ તો લાગી હોય તો આદુ, હળદર, કોથમરી, ધાણા, જીરું, લીંબુ હોય તો સહેજ લીંબુ, આમળા, લીલા મરચા, સૂકા મરચા, સહેજ સરસ મજાનું દેશી મગ રાત્રે ગરમ પાણી પલળ દેવાના, સવારે એને બાફી, ભૂળ ગરમ પાણીમાં બાફવાનું એટલે મગના બધા ફાડા થઈ જાય, બફાઈ જાય ફૂલ. પછી એને ઝેરણી કરીને મગનું સૂપ લેવાનું. ક્યારેક ઈચ્છા થાય અને લીંબુ તમને હતું હોય, ઉનાળો છે તો તમે લીંબુ પાણી લઈ શકો. આ ઉપરાંત મધનું સૂપ પણ લઈ શકાય, દુખાવાળા દર્દી માટે, વજન વધારે એના માટે. ગરમી સરગવો ગરમ છે પણ સરગ લઈ શકાય. સરગવાની શીંગું બાફીને એને કશ ક્રશ કરી એના નીચે સૂપ કરી અને શીંગું ખાઈ જવાય. સરગવાનું સૂપ, મગનું સૂપ, મધનું સૂપ લઈ શકાય. મોળું નહીં ખાવાનું, મસાલો બધો જ નાખવાનો. ફ્રૂટ બને ત્યાં સુધી ન લેવા, કારણ કે બજારના ફ્રૂટ મોટા ભાગના કેમિકલ વાળા આવે. પરંતુ કેમિકલ વાળા ન હોય તો એકાદું સંતરા, એકાદું મોસંબી, એકાદું દાડમ, દ્રાક્ષ, અનાનસ અને પોપૈયું, એટલા ફ્રૂટ લઈ શકાય. કેળા, ચીકુ, સીતાફળ, સફરજન, આવા ગળ્યા ફ્રૂટ લઈ શકાય નહીં. ગળ્યા ફ્રૂટમાં એક પોપૈયું લઈ શકાય. ઓલરેડી તમે ફ્રૂટ 3 ટાઈમ લેવાના છો. આંબળા 1-1 ચમચી પાવડર, એ 10 આંબળાના રસ બરાબર થયું સંતરાના જ્યુસ બરાબર. આંબળા
એટલી પોટેન્સી આંબળામાંથી આવી જશે. એટલે ફળાહાર તો તમે કરો છો, ફળાહાર નહીં. આપણે બધા વ્રત રહેતા શું કરે, થાળી ભરીને બટાટા વાટકો ભરીને ભેંસની ચાંદ, પછી કે મારે વ્રત છે, ભગવાન 15 કિલોમીટર આગળ રહ્યા. કેળા તો ખવાય જ નહીં, કેમિકલમાં બોલેલા ડઝન ડઝન તો કેળા ખાઈ જાય, પછી આજ તો મારે ફરાળ છે. તમે આજે હવે જે કરી રહ્યા છો એ ઓરિજિનલ ફળાહાર. ફળાહારની જરૂર નથી, અમૃત આહાર તો આંબળામાં અમૃત છે ને, હરડેમાં તો હવારે નહીં નાખો તો ઇમેજ, સાંજે ઇમેજ, 3 ટાઈમ આંબળા થઈ ગયું પછી લાગે તો આ તમે લઈ શકશો દવા વાળું પાણી. તો આપણું રહી વાત સલાડ વેલા વાળા શાકભાજી, દવા વાળા સલાડ કે વેલા વાળા શાકભાજી અત્યારે બજારમાં જેટલા આવે છે બધા ઝેર છે કે લઈ શકાશે નહીં. તો જે દવા વગરના હોય તો પહેલા તો તમારી વાડી હોય તમે પહેલા પોતાના ઘરે પૂર્તિ કરી જ નાખો, કારણ કે અત્યારે બજારમાં જેટલા આવે છે બધા દવા છાંટી પછી આવે. પોતાની વાડી ન હોય તો એવા ખેડૂતો ગોતી લો, આવતા સમયમાં જો બચવું હશે તો ફેમિલી ડોક્ટર પહેલા ફેમિલી ફાર્મર ગોતવા પડશે, જે ગાય આધારિત ખેતી કરતા હોય. ભાવનગરમાં ત્યાં જે લોકો રહેતા હોય છે ભાવનગરમાં, એ લોકો તો ભાગ્યશાળી છે કે ત્યાં દર રવિવારે ગધેડિયા ફિલ્ડ ની સામે જોગર્સ પાર્ક 2 સવારે 12 થી સવારે 7 થી 12 અમૃત કૃષિ બજાર ભરાય છે. ત્યાં ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય, બધા ખેડૂતો આવે ને પોતાના શાકભાજી બધી વસ્તુ રાખે તો અઠવાડિયે એની પાસે તમે લઈ શકશો. મહુવામાં દર રવિવારે બપોરે 12 થી 2 થી 6 સુધી ગાંધીબાગની બાજુમાં મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ છે ત્યાં, અને તળાજામાં ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું. તો બજારના કેમ નહીં, કારણ કે તમે દવા વાળું પાણી હોય જો ઝેર વાળું ખાશો તો સાઈડ ઇફેક્ટ આવશે, નડશે, રિકવરી બધી થઈ જશે. કારણ કે બજારમાં જેટલા આવી બધા જ દવા છાંટીને ઝેર વાળા આવે અને એના કારણે બીમારી હતી. તો અત્યાર સુધી મજા આવે તો બરોબર છે, જાણીને ઝેર ન પીવા. આવા મળે તો દૂધી, તુરિયા, કારેલા, કંટોલા, ગલકા, તાંજરજો, મેથી, પાલક, ટમેટા, ગાજર, કોબી, કાકડી, ફૂલાવર આ બધા સલાડ પણ તમે સરસ રીતે લઈ શકશો. આવા મળે તો આનું સૂપ પણ કરી શકાય, ટમેટાનું, ગાજરનું, કોબી, કાકડીનું, ફૂલાવર, આને કાચા પણ ચાવી લઈ શકાય અને મગમાં પણ લઈ શકાય. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એ લોકોએ હમણાં અઠવાડિયું તો કાંઈ જરૂર પડશે નહીં, પછી ભૂખ લાગે તો સ્ટેપ બાય સ્ટેપ મગનું પાણી બાફેલા મગ સલાડ આવી રીતે ચાલુ કરવા. ઓકે, તો જ્યાં સુધી આ 3 વસ્તુ ન મળે આમાં સિવાય મમરા પણ લેવાના નથી. તમને થાય હાલો એકવાર ચાકી લીધું, એકવાર ચાકશું એટલે સીધો 3 થી 4 કિલો વજન વધશે અને મને ખબર પડી જાય આવતા વખતે વજન કરેલું દવા નહીં આપે. એટલે જમવામાં એટલો ફેર કરવાનો નથી. તમે હગાવાલાના ઘરે જાઓ, છોકરાના લગ્નમાં જાઓ કે દીકરીના વેવાળમાં જાઓ, તમારો રસ્તો તમારે કાઢવાનો, જે કાઢવું હોય કે નિવેદ હોય પ્રસાદી હોય માથે ચડાવી દેવાનું, અહીંયા અંદર જવા દેવાને, અને કોઈ પણ પ્રસાદી એને માથે ચડાવી દો એટલે હાલે, અને કોઈ પણ હગાવાલાના ઘરે જાઓ મારે દવા ચાલુ છે જમવાનું આ હશે તો થાય બાકી ફેરફાર નહીં, એટલે સમજી જ જાય બીમાર માણસ ને હેરાન થાય. કેન્સર થઈ ગયા પછી કોઈ બીડી પાવા જાય એ પેલા પીવે, લ્યો લ્યો બીડી પીવો, પહેલાથી જ ન પાતા હોય તો લે લે માવો ખા, માવો સોલતા સોલતા ભાઈ બંને ખવડે, ભાઈ બંને ટાળે. અને આપણા દેશમાં તો એવો રિવાજ થઈ ગયો છે અતિથિ દેવો ભવ, અતિથિને દેવતા માની અને દેવતાને પકડી પકડી ઝેર પીવડે, એટલે જ આપણે બધા હેરાન થઈ છીએ. માતૃ દેવો ભવ પિતૃ, મારા હા મી કે ચા પીતા જ જાવ, હાલે જ નહીં, દરવાજામાં ખેંચી ખેંચી ને ભાઈ, અને દેવતા એવા ચા નો મને ચાય નો ભાઈ, માવો ખાય તો ભાઈ બંને માવો નો ખોડે, મને માવો નો ખોડે હોય પ્રાણે માળો ખોડે ખોડાવી દે, મારે તો પોતાનો જ મારે દાદા. એટલે આ ઝેર આસ્તિ, તો આ તમારું જમવાનું થશે. હવે પ્રશ્ન આવશે કે સાહેબ જમવાનું ચાલુ ક્યારે કરવાનું, તમે કહી દીધું કઈ રીતે ચાલુ કરવાનું, 1 મહિના 2 મહિના 1.5 મહિના જે કાંઈ તમારું જે સમયથી જે સ્ટોક હોય એ પ્રમાણે ખાલી થાય, ટૂંકમાં કાયાકલ્પ થઈ જાય ત્યાં સુધી, પછી 1-2 મહિનાની દાજ એ ક્યારે કાઢી નાખવાની ખાવાનું ચાલુ કરો છો, ઘણા શોર્ટેજ પડે જેવું છે દાદા ચાલુ કરીને ભૂખા કાઢી નાખે. સિસ્ટમેટિક સ્ટેપ બાય સ્ટેપ જમવાનું ચાલુ કરવાનું. બપોરે 1 ટાઈમ જવની 1 થી અડધી ભાખરી તલના તેલમાં અથવા દેશી ગાયના ઘીમાં મોણ નાખવાનું. હમણાં 2-3 મહિના 4 મહિના 6 મહિના ઘી અથવા તેલમાં જ મોણ નાખવું, ખીંગ તેલ એનો વાપરો કપાસ એનો વાપરો, એમાં વઘારીને વેલા વાળા શાકભાજી મોળી છાશ લઈ શકશો. હવારમાં નૈણા કોઠે આમળા અથવા એલોવેરાનું જ્યુસ, આમળા ને એલોવેરાનું જ્યુસ, અને હાજે હોતી વખતે એક યાદ રાખવું, જેનું વજન વધારે છે શરીર સારું રાખવું હોય તો કાયમ માટે 1 ટાણું કરવું જોઈએ. 1 ટાણ ભોજન આરોગ્ય, 1 ટાણું એટલે 1 ટાઈમ ખાવાનું નહીં, ખાવાનું 3 ટાઈમ, જમવાનું 1 ટાઈમ, ખાવાનું જમવાનું 1 ટાઈમ, ખાવાનું 3 ટાઈમ, એટલે સવારમાં અમૃત લેવાનું,
અને આમળા એલોવેરા ગળોન રસ મેથીની કોફી સાંજે છે એ મગનું પાણી અને બપોર એક ટાઈમ શાક રોટલી સાંજે લેવા દૂધ પણ